નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. અલગ અલગ જે નિબંધ આવે છે, નિબંધ આપણે આવનારી પરીક્ષામાં પણ ઉપયોગી થાય એવા નિબંધની અહીં આપણે ચર્ચા કરતા આવીએ છીએ, જેથી કરીને તમને આવનારી પરીક્ષામાં એ કઈ રીતના પ્રશ્નના મુદ્દા પ્રમાણે નિબંધ લખવો એ પણ ખ્યાલ આવે. એવા જ અહીંયા આપણે નિબંધ જોવાના છીએ, વિજ્ઞાનની સિદ્ધિઓ. તો આ નિબંધને લગતા જે કંઈ મુદ્દા આપ્યા છે કે પ્રસ્તાવના, વિજ્ઞાનની જુદા જુદા ક્ષેત્રમાં થયેલી શોધો કઈ કઈ છે, અને છેલ્લે આવશે ઉપસહાર. તો આવા ઘણા બધા નિબંધ છે, ચેનલમાં પણ ઘણા બધા મુકાઈ ગયા છે. તમારે જોવા હોય તો વિડીયો સેક્શનની અંદર જોવા મળશે, અને બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં જજો ને નીચે તમને નિબંધ લેખનનું પ્લેલિસ્ટ જોવા મળશે. એમની અંદર તમને આવા બીજા ઘણા બધા નિબંધ છે જોવા મળશે, જે આવનારી દરેક પરીક્ષામાં તમને ઉપયોગી પણ થશે. તો વિડીયો અંત સુધી જોજો, દરેક મુદ્દા છે એ જોતા જઈએ. અને નવા વિદ્યાર્થીઓ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો, જેથી કરીને નવા નવા જેટલા વિડીયોસ મુકાય છે એની નોટિફિકેશન સૌપ્રથમ તમને જોવા મળે. જોઈએ પહેલાં પ્રસ્તાવના. આજનો યુગ વિજ્ઞાનનો યુગ છે. દિન પ્રતિદિન અવનવી શોધોની ભેટ ધરતા વિજ્ઞાનીઓએ આપણા જીવનમાં અદ્ભુત ક્રાંતિ સર્જી છે. આ વિજ્ઞાન યુગમાં માનવીને અશક્ય લાગતી ઘણી કલ્પનાઓ સાકાર થઈ રહી છે. વિજ્ઞાને ઘણી બધી અશક્ય બાબતોને શક્ય બનાવી છે. જીવનના દરેક ક્ષેત્રમાં વિજ્ઞાનની શોધોએ ભારે ક્રાંતિ લાવી દીધી છે. વિજ્ઞાને મનુષ્યને વૈભવી જીવન જીવવા માટેની ઘણી સગવડો પૂરી પાડી છે. બસ, રિક્ષા, મોટરગાડી, રેલગાડી, સ્ટીમર, વિમાન વગેરે ઝડપી સાધનોની શોધ કરીને વિજ્ઞાનીઓએ આપણા માટે વાહન વ્યવહાર ઝડપી બનાવી દીધો છે. એના લીધે માનવી સવારની ચા ભારતમાં અને રાતનું ભોજન લંડનમાં લઈ શકે છે. વાહન વ્યવહાર ક્ષેત્રે થયેલી ક્રાંતિથી વિશ્વના દેશો એકબીજાની ખૂબ નજીક આવ્યા છે. તેનાથી દેશ દેશ વચ્ચે વેપાર ઉદ્યોગ વધ્યા છે. કમ્પ્યુટર, ટેલિફોન, રેડિયો, ટીવી અને ફેક્સ જેવા સાધનો વડે આપણે ખૂબ ઝડપથી સંદેશા વ્યવહાર કરી શકીએ છીએ. આથી કેટલીક દુર્ઘટનાઓથી આપણે તરત માહિતગાર થઈએ છીએ અને બચાવ કાર્યમાં જોડાઈ શકીએ છીએ. કમ્પ્યુટર, રેડિયો, ટેપ રેકોર્ડર અને ટેલિવિઝન જેવા સાધનો માનવીને માહિતી અને જ્ઞાનની સાથે સાથે મનોરંજન પર પૂરું પાડે છે. ઘરના ઓરડામાં બેઠા બેઠા જ વિશ્વમાં બની રહેલી અનેક ઘટનાઓ માનવી જોઈ અને જાણી શકે છે. વિજ્ઞાને દવા અને શસ્ત્રક્રિયાના ક્ષેત્રમાં કરેલી શોધોથી આજે અસાધ્ય રોગોનો ઇલાજ પણ શક્ય બન્યો છે. વિશ્વમાંથી શીતળાનો રોગ તદ્દન નાબૂદ કરી શકાયો છે. એક સમયે અસાધ્ય બનાતા ક્ષય જેવા રોગનો અક્ષીર ઇલાજ હવે થઈ શકે છે. કેન્સર જેવા રોગનો સામનો પણ શક્ય બન્યો છે. બહેરા માણસો ઇયરફોનથી સાંભળી શકે છે. એક્સરેની શોધથી વિવિધ રોગોના નિદાનમાં ઘણી પ્રગતિ થઈ છે. પ્લાસ્ટિક સર્જરી વડે ચહેરાને સુડોળ બનાવી શકાય છે. કોમ્પ્યુટર તો વિજ્ઞાનની અદ્ભુત શોધ છે, એના વડે અકલ્પ્ય કામો થઈ શકે છે. આમ વિજ્ઞાનની સિદ્ધિઓની યાદી ઘણી લાંબી છે. કૃષિ ક્ષેત્રે થયેલી શોધોથી સુધારેલા બિયારણ, ખાતર અને યંત્રોનો ઉપયોગ કરીને માણસ વધુ પાક મેળવતો થયો છે. વળી નદીઓ પર બંધ બાંધીને માનવીએ સિંચાઈની સગવડો વધારી દીધી છે. સિંચાઈની સગવડના કારણે ખેડૂત વર્ષમાં 3 પાક લઈ શકે છે. આધુનિક તોપો, હથિયારો, રણગાડીઓ, રડાર, લડાયક વિમાનો, અણુબોમ્બ વગેરેની શોધથી અનેક દેશોની લશ્કરી તાકાતમાં વધારો થયો છે. વૈજ્ઞાનિક સાધનોની મદદ વડે આજે પાકા રસ્તાઓ ઝડપથી તૈયાર કરી શકાય છે. સુંદર ફોટોગ્રાફી થઈ શકે છે. સુશોભનની સુંદર વસ્તુઓ બનાવી શકાય છે. વીજળીની શોધ વડે અનેક સગવડો આપણને પ્રાપ્ત થઈ છે. વીજળીની મદદથી રાત્રિના અંધકારને પ્રકાશમાં ફેરવી શકાય છે. ટીવી, રેડિયો, ઇસ્ત્રી, રેફ્રિજરેટર, એર કન્ડિશનર વગેરે સુખ સગવડના સાધનોમાં વીજળી પ્રાણ પૂરે છે. વીજળીની મદદથી રેલગાડી ચલાવી શકાય છે. યંત્રોના સંચાલન માટે પણ વીજળીનો ઉપયોગ થાય છે. આમ વિજ્ઞાને આજે મનુષ્યના જીવનનો રંગઢંગ જ બદલી નાખ્યો છે. જે સગવડો એક સમયે રાજા મહારાજાઓને પણ દુર્લભ હતી, તે સગવડો આજે સામાન્ય માનવી ભોગવતો થયો છે. વિજ્ઞાન માનવ જાતિ માટે એક અણમોલ વરદાન સિદ્ધ થયું છે. વિજ્ઞાને દુનિયાની સુરત બદલી નાખી છે. વિજ્ઞાનનો સમજપૂર્વકનો ઉપયોગ માનવ જાતિ માટે આશીર્વાદરૂપ બની શકે છે. પણ એ રીતે ઉપયોગ ન થાય તો આજ વિજ્ઞાન માનવ જાતિના વિનાશનું કારણ પણ બની શકે છે.
તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અલગ અલગ નિબંધ જે પરીક્ષામાં પૂછાતા હોય છે તો એ પણ તમને ઉપયોગી થશે. તો ચેનલમાં નવા નવા વિડીયોઝ મુકાતા રહેશે, તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોમાં વિડીયો શેર કરજો અને વિડીયો ગમે તો લાઇક કરજો અને જોતા રહેજો. અલગ અલગ વિડીયોઝથી તમારું જ્ઞાન પણ વધતું રહેશે. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.